જામગઢ પંચાયતની અંદર આવેલ પીપરિયા ગામે તણાવ આવેલ છે. જે તણાવ જળસંચય યોજના અંતર્ગત નાણાં ફાળવવામાં આવ્યા હતા, જેમાં સાફ સફાઈ અને ઊંડું કરવામાં આવ્યું હતું. પરંતુ પહેલા વરસાદે જ તણાવમાં 20 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે અને વધુમાં વેસ્ટ યરો પથ્થર આવવાથી પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી અને તણાવ ફાટે તેવી પરિસ્થિતિ છે. ત્યારે આવા સમયે જો આ તણાવ ફાટશે તો નીચેના સ્તરમાં 15-20 ગામોને નુકસાન થાય તેમ છે. ટ્રાઇબલ વિસ્તારમાં ન્યૂ પેટર્ન યોજનાની અંદર તણાવ બાબતે ઘણીવાર મિની ડેમ બનાવવા તંત્ર સામે લેખિત જાણ કરવામાં આવી છે. વધુમાં ન્યૂ પેટર્ન યોજના અંતર્ગત સરકાર દ્વારા જો નાની સિંચાઈ યોજના અંતર્ગત નાણાં ફાળવવામાં આવે તો અહીં તણાવની જગ્યાએ મિની ડેમ બની શકે છે. પણ સ્થાનિકોના જણાવ્યા મુજબ તંત્રને જાણ કરવા છતાં કોઈ અધિકારી આ બાબતે સ્થળ મુલાકાત માટે આવ્યા નથી. વધુમાં જામગઢ પંચાયતમાં 100% ટ્રાઇબલ વસ્તી છે, ત્યારે જો આ તણાવને નાની સિંચાઈ યોજના અંતર્ગત જો મજબૂત ડેમ બનાવવામાં નહીં આવે તો આ તણાવ હાલ વધુ વરસાદ પડતા પાણી ભરાતા તણાવની પાળ ફૂટવાની શક્યતા રહેલી છે. હાલ પહેલાં જ વરસાદે તણાવની પાળ બેસી ગઈ છે, ત્યારે આગામી સમયે જો વરસાદ વધુ પડશે તો તણાવ ભરાતા તણાવની પાળ ફૂટવાથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર આ બાબતે જાગે અને ન્યૂ પેટર્ન નાની સિંચાઈ યોજના અંતર્ગત નાણાં ફાળવાય અને એક નાનો ડેમ બને જેનાથી આજુબાજુના કેટલાય ગામોને સિંચાઈ પાણીનો લાભ મળી શકે તેમ છે. ત્યારે નાનો ડેમ બનાવવા માંગ સેવાઈ રહી છે. ડામોર શૈલેશકુમાર લક્ષ્મણભાઈ, ગામ પીપળિયા, જામગઢ પંચાયતની અંદર પીપળિયા ગામે તળાવ બાંધવામાં આવેલ છે. જળસંચય યોજનાની અંદર નાણાં ફાળવાયા હતા તેમાં પાળ તળાવનું કામ હાથ ધરેલ છે અને હાલ સામાન્ય વરસાદ આવવાથી તળાવની અંદર 20 ફૂટ પાણી ભરાયું છે અને પાળ દબાઈ ગયેલ છે અને વેસ્ટ યરમાં કડક પથ્થર આવવાથી પાણીનો નિકાલ થઈ શકે એમ નથી ને તળાવ ફૂટે તેવી પરિસ્થિતિ છે. જો આ તળાવ તૂટ્યું તો નીચેના ગામડાઓની અંદર ભયંકર પરિસ્થિતિ સર્જાય એવી છે. 15-20 ગામોની અંદર નુકસાન થાય એવું છે, છેક મેઘરજ સુધી પણ નુકસાન થાય એવું છે. અને ન્યૂ ટ્રાઇબલની અંદર ન્યૂ પેટર્ન યોજનાની અંદર મુનિયા સાહેબને પણ લેખિતમાં જાણ કરેલ છે અને ન્યૂ પેટર્નની અંદર નાની સિંચાઈ યોજનાની અંદર જો નાણાં ફાળવે તંત્ર તો આ તળાવનું મિની ડેમ જેવું આયોજન કરેલ છે અને તળાવ કમ્પ્લીટ એની વ્યવસ્થિત રીતે બંધાય અને નીચેના ગામોનો ફાયદો થાય તેવું છે. અને સરકારમાં પણ જાણ કરેલ છે કે વારંવાર લેખિતમાં આવેલ છે, મંત્રીઓને પણ લેખિતમાં આપેલ છે કે પીપળિયા ગામે મિની ડેમનું આયોજન કરેલ છે. તળાવ એવું મોટું તળાવ બંધાય એવી સ્થિતિ છે અને જે ટ્રાઇબલના નાની સિંચાઈની યોજનાના નાણાં છે જે અન્ય જગ્યાએ ફાળવે છે અને જે અહીંયા 100% વસ્તી ધરાવે છે જામગઢ પંચાયતની અંદર, તો આ જગ્યા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર અહીં જોવા માટે આવવા તૈયાર નથી કે આ તળાવ હાલ ફૂટે એવી પરિસ્થિતિ છે. જો વરસાદ આવી ગયો વધારે તો આ તળાવ 100% ફૂટી જાય એવી પરિસ્થિતિ છે. પાળ બંધ દબાઈ ગઈ છે, 2-2.5 મીટર પાળ બંધ દબાઈ ગઈ છે સામાન્ય વરસાદમાં. શું માગણી તમારી? અમારી માગણી છે ટ્રાઇબલની અંદર ન્યૂ પેટર્ન યોજનાની અંદર નાની સિંચાઈની યોજનામાં અમને નાણાં મળે તો આ તળાવની પાળ ઊંચી થાય તો વેસ્ટ યરની અંદર પાણીનો નિકાલ થાય, નહીં તો તાત્કાલિક જો નાણાં ના મળે તો આ તળાવ વરસાદ વધારે આવવાથી ફૂટી જાય એવી પરિસ્થિતિ છે. જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી.